તો હવે જોઈશું આપણે એક ચકલી પ્રેમી યુવકનો અહેવાલ. ભૂમિમંડળમાં થઈ રહેલા વૈશ્વિક તાપમાનના કારણે આજે પશુ પક્ષીઓ પર ખતરો ઊભો થયો છે. જી હા, વિજ્ઞાન મુજબ પૃથ્વી પર ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવું જોઈએ, પરંતુ હાલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી રહ્યું છે, જે આખા વિશ્વ માટે જોખમી સાબિત થઈ રહ્યું છે. તેની અસર પહેલાંથી જ જોવા મળી રહી છે, જે એક જીવંત પુરાવો છે કે ઘણી જાતિઓ પણ લુપ્ત થઈ રહી છે. હા, ઘણા પ્રાણી પક્ષીઓ છે જે વિશ્વમાંથી લુપ્ત થઈ ગયા છે. પૃથ્વી પર બધા જીવોને જીવવાનો સમાન અધિકાર મળેલો છે. એવી પરિસ્થિતિમાં જો કોઈ એક જીવ મરી જવા માંડે તો સમજી લેવું જોઈએ કે જલ્દીથી જગત પણ લુપ્ત થઈ શકે છે. પર્યાવરણમાં થઈ રહેલા આ ફેરફારના કારણે વિવિધ પક્ષીઓની પ્રજાતિ પર તેની સીધી અસર વર્તાઈ રહી છે. ત્યારે આપણા ઘર આંગણે રમતું નાનકડું પક્ષી એટલે કે ચકલી, જે પહેલાં ખૂબ જ જોવા મળતી હતી, પરંતુ હવે ચકલીઓ ક્યાંક જ જોવા મળતી રહી છે. આ પ્રજાતિને બચાવવા માટે લોકો દ્વારા અવનવા પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે. જેમાં વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની, તો બનાસકાંઠા જિલ્લામાં પણ એવા પક્ષી પ્રેમીઓ છે જે વર્ષોથી અલગ અલગ પક્ષીઓનું જતન કરી રહ્યા છે, અને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પક્ષીઓ માટે દાતાઓ દ્વારા ચકલી ઘર અને કુંડાઓનું વિનામૂલ્યે વિતરણ પણ કરવામાં આવે છે. તેવામાં બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે પણ ઈશ્વરભાઈ વણકરે પોતાના ઘરે જ ચકલી વન બનાવ્યું છે, જેમાં તેમણે નરસિંહનગર પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા પોતાના ઘરમાં 800 જેટલા ચકલીના માળા બનાવેલા છે. તેઓ રોજ સવારે તમામ શાળાઓમાં ચણ અને પાણી નિયમિત પ્રમાણે આપે છે. જોકે ઈશ્વરભાઈ વણકરે આ બાબતે જણાવ્યું હતું કે દરેક લોકો પોતપોતાની રીતે દાન પુણ્ય કરતા હોય છે, પરંતુ તેમણે કંઈક અલગ જ રીતે પુણ્યનું કામ કરવાનો વિચાર આવ્યો, તેથી તેઓએ ચકલીઓને માટે મોટું ચકલીવન બનાવ્યું છે અને અન્ય લોકોને પ્રેરણા મળે એના માટે ચકલીઓના 800 જેટલા માળા બનાવ્યા છે. અને મને એવું લાગ્યું કે આપણે મનખન તો ઘણા બંગલા મળે છે, મોદી સાહેબ આપે છે, પણ આપણે ચકલીઓ માટે આપણે ઘર બનાવીને આ ધર્મ કરવો છે. તો છેલ્લા ધર્મ જીવનની અંદર હું 12 વર્ષથી ત્યારે આટલું ફોન કરી ચૂક્યો હું, આ દાડા સુધી હજે રેગ્યુલર ચાલે રહ્યો છે. તે બે હાથ જોડીને મારી વિનંતી છે કે ભવિષ્ય મોકારો, પણ કદાચ આજુબાજુવાળા ભાઈઓ આવો વિડીયો જોવે તો એમને પણ આવી આત્માને આવું કામ કરવાનો જીવ થાય. અત્યારે 150 ચકલી આવતી એની જગ્યાએ અત્યારે 800 ચકલી બનાવી છે, અને 2500 થી 3000 જેટલી કાબેરો છે. સવારમાં 5 કિલો હું સેવ આપું છું રોજ, નીચે ઝેણી સેવ, સેવ મમરા આવે એ ટાઈપની ઝેણી સેવ બનાવીને 5 કિલો આપું માતાજીને ઓટલા ઉપર. એના પણ અત્યારે વિડીયા મારા પાસે સાબિત પડ્યા છે, વિડીયો જોઈએ તો હું આપશું. અને ગમે ત્યારે અત્યારે આપણે નીચે તો કદાચ કોઈ માણસોની જરૂર પડે, પણ ઉપર કોઈ આવતું નથી, એના કારણથી મારે ફોનની જરૂર છે.